આ છે દિનેશ જે કરે છે લેપટોપ ચોરી આરોપીની ગુનો કરવાની પદ્ધતિ કંઈક અલગ જ છે આરોપી સિક્યોરિટી તરીકે જોબ કરતો હતો બંગલામાં તેના જ ઘર ઘરગાડી તરીકે નોકરી પર રાખાવતો હતો ઘર મારી સવારે મોર્નિંગ વોક પર નીકળે એ દરમિયાન સાયકલ લઈને જતો ઘરમાં ઘૂસી લેપટોપ તથા મોબાઈલ ચોરી કરી થઈ જતો હતો રફુ ચક્કર પરંતુ હવે જશે જેલના સળિયા પાછળ આરોપી છે અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં મોબાઈલ ચોરીમાં પકડાયેલો હતો અને પોતે એક જે નવરંગપુરા છે મીઠાખડી છે એ નારણપુરા વિસ્તારમાં જે ફ્લેટો છે એ જ્યારે ફ્લેટો સવાર અને બપોરના જ્યારે ખુલ્લા રહે છે ત્યારે એનો એક સાગરીદાર હતો નારણ એને લઈને એ લોકો ખુલ્લા મકાનમાં લેપટોપ ચોરી કરેલા હતા અને આ રીતે એ લોકો ખુલ્લા મકાનમાં ચોરી કરતા હતા છેલ્લા ઘણા સમયથી શહેરમાં લેપટોપ ચોરીના બનાવોની સંખ્યામાં વધારો થયો હતો જે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી ત્યારે દિનેશની ધરપકડ કરી ચૌદ લેપટોપ અને ચાર મોબાઈલ કબજે કર્યા છે આરોપીએ કબૂલાત કરી છે કે અગાઉ અનેક વખત ચોરીના ગુનામાં પોલીસ પકડમાં આવી ચૂક્યો છે આરોપીએ એ પણ જણાવ્યું હતું કે તેનો સાગરીત નારાયણ સાથે મળી અનેક ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યો છે કોઈને એક ચોક્કસ વાત મળી હતી કે એક માણસ છે નામ દિનેશ ગોરસિંહ માણસ કરીને છે એ માણસ આવી ચોરી કરી રહ્યો છે અને આ રીતે લાલ દરવાજા અને વિસ્તાર અને લો ગાર્ડન વિસ્તારમાં ફરી રહ્યો છે ચોક્કસ બાતમી મળી લો ગાર્ડન વિસ્તારમાં તો એને ચેક કરતાં એની પાસેથી ચૌદ લેપટોપ હાથમાંથી મળેલા અને બે મોબાઈલ મળ્યા ત્યાર પછી એની પૂછપરછ કરતાં વધુ બીજા લેપટોપમાં હસ્તગત કર્યા ટોટલી પંદર લેપટોપ ચાર મોબાઈલ અને કેમેરો મળ્યો છે અને ત્રણ લાખ તેસઠ હજાર રૂપિયાનો મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે એમાં એક રમેશ મારવાડીનું નામ ખુલ્યું છે બીજો એક સાગરીદાર હતો નારણ એ હમણાં જે સંડોવાયેલો હતો પણ એ મરી ગયેલો છે આવા એવું જાણવા મળ્યું છે પણ ટૂંક સમયમાં રમેશ મારવાડીને પકડશું અને બીજા ઘણા ગુના આ સિવાયના પણ કર્યા હશે એનો પણ ભેદ ઉખેલોમાં આવશે આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે દિનેશનો સાગરીત નારાયણ તો મૃત પામ્યો છે પરંતુ નારાયણના મૃત્યુ પછી રમેશ મારવાડી સાથે મળી દિનેશ ચોરીના ગુનાને અંજામ આપતો હતો જેથી પોલીસે આરોપી રમેશને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ